સરકારી નિયમ અનુસાર પ્રાંતિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનના 2.5 વર્ષ પૂર્ણ થતા આવતા 2.5 વર્ષ માટે નવા ચેરમેન માટે ચૂંટણી અધિકારી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાબરકાંઠા જિલ્લા એમઆર ત્રિવેદીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત બીજી વખત બીજા 2.5 વર્ષ માટે રાજેશ કુમાર પટેલ રિપીટ કરવામાં આવ્યા હતા, તો સામે બીજા કોઈ ઉમેદવારે ઉમેદવારી ના નોંધાવવા ચૂંટણી અધિકારી દ્વારા તેઓને વિજેતા જાહેર કર્યા હતા. તો માર્કેટયાર્ડના ચેરમેન તરીકે રાજેશ કુમાર પટેલને ફરીથી રિપીટ કરતા તેમના સમર્થકો તેમજ મિત્ર વર્તુરે અભિનંદન આપ્યા હતા. તો પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તરોજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ, રણજીતસિંહ રાઠોડ, કારુસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ચેરમેનને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ. પ્રાંતિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રાંતિજની આજે 4/3/2023 રોજ સભાપતિની ચૂંટણી થઈ, એમાં ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ પાટીલ સાહેબ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી કનુભાઈ તેમજ મહામંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનોએ જે આજે મને માર્કેટયાર્ડના ચેરમેન તરીકેની જે મેન્ડેટ આપવામાં આવ્યો અને બોર્ડ ઓફ ડિરેક્ટરોએ જે સર્વાનુમતે મને વધાવી લીધો એ બદલ હું બોર્ડ ઓફ ડિરેક્ટરોનો તથા પાટીલ સાહેબ તેમજ જિલ્લા અધ્યક્ષ કનુભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે જે સર્વાનુમતે મને જે બનાવ્યો એની અંદર હું એટલું તો કહું છું ચોક્કસ કે જે પ્રાંતિજ માર્કેટનું જે આજે ઇલેક્શન થયું એની અંદર પ્રાંતિજ માર્કેટનો વિકાસ કઈ રીતે થાય અને કઈ રીતે આગળ વધે અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આજે પ્રાંતિજ માર્કેટની અંદર શાકભાજીની આવક હતી, અનાજની આવક છે, બંને જગ્યાએ સલાલ અને પ્રાંતિજ બંને જગ્યાએ રાજીનું કામ પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. તો કઈ રીતે આવક વધે એના મેં સતત બોર્ડ ઓફ ડિરેક્ટર અને બધા જોડે રહી અને પ્રયત્નો કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ તારીખ 4/10/23 રોજ એપીએમસી પ્રાંતિજમાં સેકન્ડ ટર્મ માટે ચેરમેનના ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, તે માટે પટેલ રાજેશકુમાર મણિલાલ એકમાત્ર ઉમેદવાર ફોર્મ ભરેલું હોય, બીજા કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ના ભરતા પટેલ રાજેશકુમાર મણિલાલને એપીએમસી પ્રાંતિજના સેકન્ડ ટર્મ માટે ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે.